السلام عليكم ورحمة الله وبركاته। विद्यार्थी मित्रों, हूँ लुकमान गरियारे, आप सौनी समक्ष गणित विषय साथ उपस्थित थयो छु। गणित विषय अंदर आप प्रकरण एक संख्या पद्धति चर्चा कर रहा है। आ अगाउ संख्या पद्धति की चर्चा अंदर आपने जोयु के जुदी जुदी समय और असमय संख्याओं से जुदा जुदा प्रकार दशांश स्वरूप केव पड़े। त्यारबाद मजिद शिक्षक साथ तब संख्या रेखा पर समय और असमय संख्या निरूपण कई रीते कर सकते विषय शीखी आ। हम आज आप आगे एक नवा मुद्दा की चर्चा तरफ सौ प्रथम शुरू करिए अल्लाह ताला नाम साथ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बी यस्सिर वला तुस्सिर वतम्मिम बिल खैर وبك نستعين يا فتاح ربي زدني علما ربي زدني علما ربي زدني علما। मित्रों, तो आज आप चर्चा मुद्दों से कि वास्तविक संख्याओं तेमनी गाणितिक प्रक्रिया ना अंदर थी एक मुद्दों आपने लेसो असम्य संख्याओं की गाणितिक प्रक्रिया। समय संख्याओं की गाणितिक प्रक्रियाओं आपने वारंवार करता आया छे। आज दिन सुधी अपना अभ्यास अंदर मोटा भागे समय संख्याओं की गाणितिक प्रक्रिया थी, जेमा आपने क्रमनो नियम, जूठनो नियम, विभाजनो नियम एवं जुदा जुदा नियमों अभ्यास कर चुक्या छे। हवे मित्रों, एज बधा नियमों जारे आपणे वास्तविक संख्याओनी गाणितिक प्रक्रियाना अंदर असम्य संख्या की चर्चा करीशू तेवा पर एज बधा नियमों आपणे उपयोग करवाना छे। परंतु केटलाक अगत्यना मुद्दाओ छे ते आपणे अहीं चर्चा करी। तो सौप्रथम वास्तविक संख्याओना बे प्रकार, जेमा एक प्रकार छे समय संख्या। समय संख्या विषे आपणे चर्चा करी। अविभाज्य संख्याओ जेनो अर्थात एक ने मात्र एक बराबर है।
હવે આગળ વધીએ મિત્રો જ્યાં q એ શૂન્ય છે તેમ જ q એ શૂન્ય નથી q એ શૂન્ય નથી q is not equal to 0 તો આ થઈ સમેશન ક્યાં છે એની ચર્ચા જેનો આપણે થોડું પુનરાવર્તન કરી લીધું અગાઉ બિલકિસ મેડમ સાથે તમે સમય સંખ્યા કોને કહેવાય તે શીખીને જ આવ્યો છો એટલે આપણે ઉપર છોડ્યું થોડું પુનરાવર્તન કરી હવે મિત્રો અસમય સંખ્યા એટલે કેવી સંખ્યા કે જેને p બાય q સ્વરૂપે દર્શાવી શકાતી નથી અસમય સંખ્યા એટલે કેવી સંખ્યા કે જેને p બાય q સ્વરૂપે દર્શાવી શકાતી નથી તો હવે આપણે અસમય સંખ્યા વિશે પુનરાવર્તન કરી લઈએ તો અસમય સંખ્યા જેને p બાય q સ્વરૂપે દર્શાવી શકાય નહીં તો આ આપણે ઉપર છોડ્યું પુનરાવર્તન કરી લીધું સમય સંખ્યા કોને કહેવાય અને અસમય સંખ્યા કોને કહેવાય તેના વિશે મિત્રો આ અગાઉ પણ આપણે જ્યારે દશાંશ સ્વરૂપ વિશેની ચર્ચા કરી હતી સમય સંખ્યાના ત્યારે મારી સાથે જ આ બાબતોની આપણે ચર્ચા કરી ચૂક્યા છે જો કોઈ વિદ્યાર્થીએ એ વિડીયોનો અભ્યાસ ન કર્યો હોય તો તેને વિનંતી કે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટ ધોરણ 9 ગણિતના અંદર જઈને એ વિડીયો તમને મળી જશે પ્રકરણ 1ના અંદર તો એ વિડીયો જે છે દશાંશ અભિવ્યક્તિ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ વાળા વિડીયોનો સારી રીતે અભ્યાસ કરી લે તો એ મુદ્દાઓને અહીં સ્કીપ કરો છો એની આપણે અહીં ચર્ચા કરતા નથી પુનરાવર્તનના અંદર હવે મિત્રો આપણે આગળ વધીએ તો બીજા અગત્યના મુદ્દાઓ જે હવે આપણે ગાણિતિક પ્રક્રિયાઓ તરફ વધીશું તો સમય સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓના જે મુખ્ય બે પ્રકાર છે તેમાંનો એક પ્રકાર સમય સંખ્યા છે તો સમય સંખ્યા ક્રમમય જૂથનો નિયમ અને વિભાજનનો આ ત્રણ પ્રકારના નિયમો છે સમય સંખ્યાનો ક્રમનો નિયમ જૂથનો નિયમ અને વિભાજનનો નિયમ આ બધા જ નિયમો જે છે તે સમય સંખ્યા માટે સાચા છે મિત્રો તો હવે આપણે જોશું કે સમય સંખ્યા એ ક્રમનો નિયમ જૂથનો નિયમ અને વિભાજનના નિયમનું પાલન કરે છે આગળ વધી મિત્રો આ ઉપરાંત બે કે તેથી વધુ સમય સંખ્યા પર સમય સંખ્યા ઉપર ગાણિતિક પ્રક્રિયા કરવામાં આવે ફરીથી બે કે તેથી વધુ સમય સંખ્યા ઉપર ગાણિતિક પ્રક્રિયા
કરવામાં આવે તો મરતો મરતી સંખ્યા મરતી સંખ્યા મિત્રો કેવી હશે મરતી સંખ્યા પણ સમય સંખ્યા છે મરતી સંખ્યા પણ સમય સંખ્યા છે તો આ મિત્રો આપણી ચર્ચા હતી સમય સંખ્યા વિશે હવે આગળ આપણે ચર્ચા કરીએ અસમય સંખ્યા વિશે તો આગળની આપણી ચર્ચા છે અસમય સંખ્યા વિશે તો અસમય સંખ્યા પર ક્રમનો નિયમ જૂથનો નિયમ અને વિભાજનના નિયમનું પાલન કરે છે તો પહેલો મુદ્દો આપણે જોઈએ અસમય સંખ્યા ક્રમનો નિયમ જૂથનો નિયમ જૂથનો નિયમ અને વિભાજનના નિયમનું અને વિભાજનના નિયમનું પાલન કરે છે પરંતુ એવું જરૂરી નથી કે બે કે તેથી વધારે અસમય સંખ્યાઓ વચ્ચે ગાણિતિક પ્રક્રિયા કરવામાં આવે તો મળતી સંખ્યા પણ અસમય જ હોય તે સમય પણ હોઈ શકે છે મિત્રો ખાસ ધ્યાન રાખજો આ તફાવત છે જ્યારે મેં બે કે તેથી વધુ સમય મળતી સંખ્યા સમય જ મળશે સમય સંખ્યા જ મળશે પરંતુ જો બે કે તેથી વધુ અસમય સંખ્યા તો બે કે તેથી વધુ અસમય સંખ્યા પર ગાણિતિક પ્રક્રિયા કરતા મળતી સંખ્યા એ અસમય જ હોય એવું જરૂરી નથી તે સંખ્યા સમય મિત્રો બે કે તેથી વધુ અસમય સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયા કરતા મળતી સંખ્યા સમય કે અસમય હોઈ શકે છે
देखिए वर्णिक संज्ञा असम्य कौन हो सके के असम्य कौन हो सके, परंतु जो समय संख्या हो तो गाणितिक प्रक्रिया करता वर्ती संख्या समय ज वर्षे। आ तफावत ने खास ध्यान रखो, मैं अंडरलाइन करी दऊं छूं, समय संख्या हो तो समय संख्या जोड़े वर्ती संख्या में शू हशे, समय संख्या ज वर्षे, परंतु जो ते असमय संख्या हो तो मर्ती संख्या समय के असमय हो सके। तो आ तफावत छे गाणितिक प्रक्रियाओं ना अंदर समय अने असमय संख्या। मित्रों तो तमने विनती के आ मुद्दाओने तमारी वर्गकालीन नोटबुक ना अंदर खूब सरस रीते सारा अक्षरोने मिलो अलग पर आधारित આપણે આગળનું સ્વાધ્યાય કરવા જઈ રહ્યા છીએ બીજા વિડીયોના અંદર। આજના બીજા વિડીયોના અંદર આપણે એક સ્વાધ્યાય કરીશું જે આના ઉપર આધારિત છે। એટલે તમને દરેકને વિનંતી કે ખૂબ સારા અક્ષરોના અંદર અહીં આપવામાં આવેલા દરેકે દરેક મુદ્દાઓને નોંધી લેજો અને ખૂબ જ શાંતિપૂર્વક એને સમજો, એનાલિસિસ કરો। તો આપણી ચર્ચા છે મિત્રો આની, મળીએ આજે બીજા વિડીયો સાથે જેના અંદર આપણે આના પર આધારિત કરીશું। અસ્સલામ વઅલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ।